રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડા સંબંધને લઈ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. બંને ગત 8 તારીખના રોજ જૂનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં આવેલી ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલમાં લઈ જઈ છરીના ઘા મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો, જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા તેની માતાએ રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી. રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખનું લોકેશન મેળવી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી રાજકોટ પોલીસે જૂનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારના જંગલોમાં મનસુખને સાથે રાખી મૃતદેહની શોધખોળ કરી હતી. જોકે મૃતદેહનો એક હાથ કોઈ પ્રાણ ખાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. એક તરફ જંગલ વિસ્તારમાં સિંહો ગર્જના કરતા હતા ત્યારે પોલીસે મહામહેનતે મૃતદેહને જંગલમાંથી બહાર કાઢી પીએમઆરથી ખસેડ્યો હતો. પોલીસે મૃતક ઉર્મિલાના માતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપી મનસુખની ધરપકડ કરી છે. મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આજરોજ રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક અરજીની તપાસમાં દરમિયાન ભવનાથ ખાતે જંગલ વિસ્તારમાં ઉર્મિલાબેન નામની દેવી પૂજક મહિલાની લાશ મળેલ છે. જે અરજી આધારે તપાસ દરમિયાન રાજકોટ શહેર પોલીસના આજી ડેમ પોલીસના સ્ટાફ દ્વારા અને તેમના પીઆઈ દ્વારા અત્યારે જાણ કરતા તેમાં ઉર્મિલાબેન મરણ જનાર છે. ઉર્મિલાબેન દેવી પૂજક અને તેનું મનસુખ ઉર્ફે ટીના દ્વારા ખૂન કરવામાં આવેલ છે. બંને લિવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા હતા અને હાલમાં મરણ જનાર ઉર્મિલાબેનના માતા ભાવનાબેન દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉર્મિલાબેન અને મનસુખ પતિ પત્ની તરીકે 4 વર્ષથી સાથે રહેતા હતા અને દીવ ખાતે જતા હોય જૂનાગઢ ખાતે રોકાવાનું જણાવી અને અગાઉ ચારિત્રની શંકાના આધારે ઉર્મિલાબેનનું ખૂન કરી અને લાશ ત્યાં જંગલમાં રાખવામાં આવેલ હતી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.